तो छूटा पड़े एनो मतलब सरखा विचार लग्न मेड़ा विरुद्ध विचार छूटा छेड़ा। तो आ रीते आपणे कही शकीए आमां आकर्षण बल लागशे अने आमां अपाकर्षण। क्लियर? तो एना पछी आपणे आगळ वधीए। जुओ त्यार पछी आपणने शुं कीधेलुं हो, एक स्टील ना एल लंबाईना 18मो विकल्प, एक स्टील ना एल लंबाईना तारनी चुंबकीय चाक मात्रा। હવે જો નવો અભ્યાસક્રમ આપણો આવ્યો એમાં આ સાલ 2024 જે 23-24 નો અભ્યાસક્રમ આવ્યો એમાં ધ્રુવમાનની વાત કરી નથી, બરાબર? ચુંબકના બે છેડે જેમ બીજું આપણે કહીએ ડાયપોલ, તો ડાયપોલ નો પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને એમાં વીજભારનું મૂલ્ય ક્યુ લેતા હતા। ડાયપોલ મોમેન્ટ માટે આપણે અહીંયાથી આ અંતરે એ ટોટલ અહીંયાથી અહીંયા સુધીનું અંતર 2a, तो P बराबर सूत्र શું હતું Q into 2A। એવું જ સૂત્ર અહીંયા લેવાનું થશે, પણ પેલા વીજભારની જગ્યાએ આપણે શું લઈશું ધ્રુવમાન, ધ્રુવમાન લઈશું, બરાબર? જો એક બીજાથી કેટલા અંતરે, તો આ L અંતરે, આ L અંતરે ટોટલ 2A, અને માટે એવું જ સૂત્ર લખીએ પેલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા ધ્રુવમાન એટલે કે ધ્રુવનું મૂલ્ય અને બે વચ્ચેનું અંતર P ઇન્ટુ 2L। હવે જુઓ આ પોઝિશનમાંથી આપણે શું કરવાનું, જો તારને અર્ધવર્તુળાકાર વાળવામાં આવે, એટલે આ જે તાર હતો એને હવે આપણે શું કરીશું, અર્ધવર્તુળાકાર વાળી દઈશું, આવી પોઝિશન થાય, તો અર્ધવર્તુળાકાર વાળવામાં આવે તો નવી ચુંબકીય ચાક માત્રા એટલે કે નવી મોમેન્ટ આપણે શોધવાની। માની લો કે નવી મોમેન્ટ નું હું એમ ડેશ કહી દો, તો આપણે શું કરવાની, શોધવાની। હવે જો તારને આપણે વર્તુળાકાર વાળીએ તો આ તારની કઈક ત્રિજ્યા બને, જે અહીં આગળ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર કહીએ તો કેટલું થશે, તો કે ત્રિજ્યા r, અહીંયાથી આ અંતર કહો તો કે ત્રિજ્યા જેટલું, એટલે આ આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર, તો આ કહેશે r, ધ્રુવમાન અહીંયા આવી ગયો, ધ્રુવમાન અહીંયા આવી ગયો, અંતે આપણે કહીએ તો અહીંયાથી અહીંયા ધ્રુવમાન સુધીનું અંતર કેટલું થાય, કે 2r, આની મોમેન્ટ લખી હોય તો p ઇન્ટુ 2r। આવો તો જવાબ આપણને વિકલ્પમાં આપ્યો નથી, આપણું મૂળ m માં જવાનું, તો મૂળ m આવો જોઈએ, તો એના માટે આપણે થોડુંક મથીએ। જુઓ આ શું થઈ, તો કે વર્તુળની ચાપ, ચાપ માટે મેં તમને એક સરસ મજાનું 11મામાં સૂત્ર આપેલું, ચા કેવી પીવાની, તો કે ચા તીખી, આને શિયાળો ચાલે તારે, ચા કેવી પીવાની, તીખી। અહીંયા જુઓ તીખી, તીખી ચા એટલે તી એટલે ત્રિજ્યા, ખી એટલે ખીચડી નહીં ખૂણો। ચલો આ રીતે આપણે જોઈએ તો ટોટલ ચાપ એટલે મૂળ લંબાઈ L થઈ ગઈ, બરાબર? ત્રિજ્યા કહીએ તો આની ત્રિજ્યા કેટલી થઈ, R થઈ, અને ખૂણો તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો ખૂણો ડિગ્રીમાં કહીએ તો 180 અને રેડિયનમાં કહીએ તો કેટલો, પાય થાય, તો અહીંયા મારે શું મૂકવું પડે, પાય। હવે મૂળ એમમાં જવા માટે મારે R હટાવી અને સૂત્રમાં L લઈ જવું પડશે, તો અહીં આગળ કહીએ તો આને કરતા કરો તો સૂત્ર શું થાય, તો કે પાયા બાજુ આવી જાય અને L પણ પાય, ઉઠાવો ઠઠાવો, તો અંતે અહીંયા થશે PM ના M, 2M ના M, આની સ્થાને લખીશું L અપન પાય, આને કહીશું તમને ચોક જોયેલા, તો કહેશે પાટિયાની આ બાજુ, અને આ બાજુ આપણે કહીએ તો આ આખું સૂત્ર કોનું હતું, M બરાબર P ઇન્ટુ 2L, એનો મતલબ કે આપણો જવાબ થશે M અપન પાય, જે તમારા વિકલ્પની અંદર અહીંયા આગળ ડી માં આપેલો, ડી ફોર દિલ્હી। ક્લિયર? ત્યાર પછી આપણે આગળ જઈએ, જુઓ 19મો વિકલ્પ એવું કીધું કે 100 અટાવાળા સીધા વટા આપે એટલે શું લેવાનું, કેપિટલ N, કેટલા લઈશું, તો કે 100। હવે 100 અટાવાળા ગુંચળામાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે કે I બરાબર આપણે પ્રવાહનું મૂલ્ય લખીશું 2 એમ્પિયર। ચલો ત્યાર પછી કઈ રાશિ આપેલી છે, તો જુઓ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો
तो दरेक ओटा साथे संकळायेलुं फ्लक्स फाई बराबर आपण दरेक ओटानुं फ्लक्स आपीए पण ध्यान राखवानुं अने ए केटलुं आपेलुं 5 गुण्या 10 ની माइनस 5 घात बे बार क्लियर चला।